tá com uma vez. É bapô? Será mais de ver a પણ અમારા સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે મેડિકલ કોલેજ થઈ એમાં અમારા જે ડીન સાહેબ આવ્યા રાઠોડ સાહેબ એણે જે અમારું એકદમ અમને બધી રીતે પ્રોત્સાહન આપ્યું છે એવું તો કોઈ સગા બાપ પણ ન આપી શકે એવું અમને પ્રોત્સાહન આપ્યું છે અને સાહેબે અમને બધી રીતે પ્રોત્સાહિત કર્યા છે અને આજે અમારું ખૂબ જ માન બે સન્માન કર્યું છે તે બદલે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હૃદયપૂર્વક. મીનાબેન પિયગ્રામ છેલ્લા 34 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સર્વિસ કરું છું અને આ ખાસ આમાં આગળ લાવવા માટે મારા બાળકો અને મારા હસબન્ડ મેરેજ થઈ ગયા છે બાબો મેડિકલમાં તો મમ્મી હવે એવું લાઈફ જીવો હવે તમે માણો ને સૌથી વધારે વિશેષ તો સાથસહકાર હોય ડીન સાહેબના કે ભાઈ અમને ખરેખર આમ હાર્ટલી સાહેબને જેટલો કહી શકીએ એટલો અમારા શબ્દ જ નથી કે સાહેબને કયા શબ્દથી સાહેબ સાથે હું એને આભાર વ્યક્ત કરી શકું. ઓકે થેન્ક યુ. મારું નામ છે જ્યોત્સનાબેન પોપટભાઈ પાગડા. હું નર્સિંગ ટ્યુટર તરીકે અહીંયા સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્કૂલમાં જોબ કરું છું અને છેલ્લા 5 વર્ષથી નર્સિંગ ટ્યુટરમાં છું અને એની પહેલાં 14 વર્ષ મેં વિશાળ અંદર સ્ટાફ નર્સ તરીકેની નોકરી બજાવી અને આમાં સૌ પ્રથમ તો સ્પોટમાં આવેલી એમાં પહેલો મારો ફાળો હોય તો મારા મિસ્ટરનો તો કે એને હું ઓલ આર ક્રેડિટ બધું ડેડિકેટ કરું છું કે એનું મેઇન જે પોઝિટિવ એગ્રી છે એની ટાઈમ એની કન્ડિશન અને ત્યારબાદ અમને માર્ગદર્શન આપવા વાળા અને બધી રીતે અમને પ્રેક્ટિસ કરાવવા વાળા સંપૂરા થાય છે DSO રિટાયરમેન્ટ હતા અહીંયા ડિસ્ટ્રિક્ટના એ અને ત્યારબાદ ડૉક્ટર હારુન સર એ પણ એ અમારા સ્પોર્ટ લેવલનું બધું મેનેજમેન્ટ કરે છે અને એનાથી અમને વધારે પ્રોત્સાહિત થાય છે અને ઉપરાંત અત્યારે અમે જે સ્ટેટ લેવલે રમી અને નેશનલ લેવલે ફર્સ્ટ આવી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને રમીને આવ્યા એમાં સૌ પ્રથમ અમારા ડીન સાહેબ GMERS મેડિકલ કોલેજના ડીન સર શ્રી ડોક્ટર સુરેશ સાહેબ રાઠોડ સર કે એના એણે અમને એટલા પ્રોત્સાહિત કર્યા કે અમને હજી આગળ ઇન્ટરનેશનલ લેવલે પણ રમવાની ઈચ્છા થાય છે આમ મજા આવે એવી કે એણે અમને સાંભળ્યા અને હવે હજી અમે આગળ ને આગળ આવી પ્રવૃત્તિ કરતા રહીએ એ અમારી આ હૃદયથી અમે આ એવી અપેક્ષા રાખીએ છીએ. GMERS મેડિકલ કોલેજમાં જે કંઈ સિદ્ધિઓ જૂનાગઢ મુકામે સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે એ સિદ્ધિઓ વિશે માહિતી આપી રહ્યો છું. સરકારી મેડિકલ કોલેજે ખુલી એમાં સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શ્રીમતી જ્યોત્સનાબેન પાટગાર નર્સિંગ ટ્યુટર 2017માં નેશનલ માસ્ટર એથ્લેટિક ઇવેન્ટમાં અલ્હાબાદ ગઈ જેમાં પોલવોલ્ટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે તેમજ ઊંચી કૂદ સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. એટલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી એમણે આ સંસ્થાનું નામ આગળ ધપાવ્યું છે. બીજા બેન્ચ શ્રીમતી મીનાબેન અગ્રાવત વોર્ડન છે, હેડનર્સ છે, તેમણે પણ 2017માં નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ઇવેન્ટમાં અલ્હાબાદમાં એમણે પણ ભાગ લીધો અને પોલ વોલ્ટમાં તેઓ પણ પ્રથમ અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. ટ્રિપલ જમ્પમાં સ્પર્ધામાં એક ચતુર સ્થાને આવેલ છે. અને ત્રીજા બેન્ચ શ્રીમતી ઉષાબેન ચૌહાણ
તેમણે 2017માં નેશનલ માસ્ટર એથ્લેટિક ઇવેન્ટમાં અલ્હાબાદ ગયેલ અને તેમાં એમણે પોલ વોલ્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ઊંચી કૂદમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે અને એનો એમનો બ્રોન્ઝ મેડલ મળેલ છે. 200 મીટર દોડમાં ચતુર સ્થાન પ્રાપ્ત કરેલ છે. અત્રે મારું એટલું જ કહેવાનું છે કે આ ભારત દેશમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, પણ અહીંયા અમારી મહિલાઓ સશક્ત થઈ ગઈ છે, આગળ વધી રહી છે અને આનું અમને ગૌરવ છે. અને જૂનાગઢની જનતાને મને આ જાણ કરતાં ખૂબ ખૂબ આનંદ થાય છે અને હું બહેનોના વિકાસ માટે મારાથી જે કંઈ થશે એક દિન તરીકે આ ચોક્કસ બધાને મદદ કરીશ.